બહુ છેલ્લી વાત કરું છું. એક સૂત્ર અત્યારે લઈને જજો, જિંદગીમાં ક્યારે ડરો નહીં. ડર ગયા છો? જિંદગીમાં ક્યારે ડરો નહીં. ભલે ઓછા માર્ક્સ આવે છે પણ ડરો છો શા માટે? કોઈ મારી નાખવાનું છે તમને? ડરને કહી દો કે તારે મારાથી ડરવાનું છે, હું તારાથી નહીં ડરું. આદિત્ય બિરલાના દીકરાનું નામ શું? કુમાર મંગલમ. મને બોમ્બે હોસ્પિટલમાં મળ્યા હતા. આ માણસ પણ સીએ છે, કુમાર બિરલા. પણ તમને ખબર છે એની ઈચ્છા નથી સીએ કરવાની. એ એમબીએ, સોરી, બીકોમ કરી રહ્યા હતા. અને બીકોમની એક્ઝામને ખાલી 2 મહિના બાકી હતા. એ જ વખતે એના બાપે કીધું, આદિત્ય બિરલાએ, બેટા સાથે સાથે સીએ કરી લે. સાંભળજો, સાથે સાથે તું સીએ કરી લે. કુમાર મંગલમ કહે કે મારી કોઈ ઈચ્છા નથી કે મારે સીએ કરવું છે. 2 જ મહિના એક્ઝામને કઈ રીતના હું એક્ઝામ આપીશ? એક બાજુ મારે બીકોમનું ભણવાનું, બીજી બાજુ સીએ નો કોર્સ કરવાનો. પણ આ માણસમાં એક શ્રદ્ધા હતી કે મારા બાપની ઈચ્છા છે. હું મારા બાપને ક્યારે સામેથી કહી નહોતો શકતો કે પપ્પા મારી ઈચ્છા નથી. પણ મેં એટલું વિચાર્યું, મારા પપ્પાએ મારામાં કંઈક જોયું હશે માટે એણે મને સીએ કરવાનું કીધું છે. માટે મેં વિચાર પણ ન કર્યો અને મેં સીએની એક્ઝામ આપી. એક મા બાપની ઈચ્છાથી જો સીએની એક્ઝામમાં 1 કરોડપતિ બાપનો દીકરો પણ જો એન્ટ્રી મારી અને આગળ નીકળી શકતો હોય તો તમારા મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે તમારે એટલું જ વિચારવાનું છે કે હું પાસ થઈશ, મારા મા બાપ કેટલા રાજી થશે. મારે દુનિયાને બતાવવા માટે નહીં, મારા મા બાપે મારી પાછળ જે ખર્ચા કર્યા છે કમસે કમ એમને રાજી કરવા માટે પણ હું એવી મહેનત કરું કે જેના કારણે હું જલ્દીથી આઈપીસીસી પાસ કરી આગળ વધી છેલ્લે સીએ ફાઇનલમાં પાસ થાવ. એના માટે તમારે ક્લેવર મેન, જિંદગીમાં ભણવાનું ખાલી 5 જ વર્ષ છે પણ લાઈફ ટાઈમ માટે ક્લેવરમેનની તમને ઉપાધિ, ડિગ્રી, સીએની ડિગ્રી સાથે ક્લેવરમેનની ડિગ્રી પણ તમને મળવાનું. ભાઈ હોશિયાર છે મારા સાહેબ, એને સીએ કરેલું છે. અમારા જેવાને પણ અમારા પ્રવચનમાં સીએ વાળા બેઠા હોય ને તો અમને પણ આમ વિચારપૂર્વક બોલવાનું મન થાય કે ભાઈ સામે ભણેલો માણસ બેઠો છે, આલતું ફાલતું નહીં બોલી શકાય. એવા તમારા જેવા જો અમારી સભામાં બેઠા હોય, અમને પણ કંઈક બોલવાની મજા આવે, તમે એવો પ્રયત્ન કરો જેના કારણે લાઈફ ટાઈમ માટે તમારામાં ક્લેવરનેસ આવે. છેલ્લે એક વાક્ય કહીશ અને પ્રવચન પૂરું કરીશ. અગર તુમ જીતના ચાહોગે તો કભી શીખ નહીં પાઓગે. શેના માટે સીએ કરવું છે? બતાડવા, જીતવા. જો ઓલો હારી ગયો, હું જીતી ગયો. અગર તુમ જીતના ચાહોગે કભી શીખ નહીં પાઓગે, મગર શીખના ચાહોગે એક ને એક દિન જીત જરૂર જાઓગે. આઈ પી સી સી. આઈ ઇઝ ઇક્વલ ટુ પી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ ફરમેન. અને આઈપીસીસી ટોટલ પૂરું થાય એટલે ઇઝ ઇક્વલ ટુ યુ આર સી એ. સી ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ મેન. એ ઇઝ ઇક્વલ ટુ આર્ટ. આજના પ્રવચનમાં મેં તમારી સામે મોર્ડન સીએ એટલે કમ્પ્લીટ મેન બનવાની આર્ટ આઈપીસીસી દ્વારા બતાવી છે. તમારા જીવનમાં આ 4 વસ્તુ ઉતરે અને એના દ્વારા તમે સીએ બનો, જિંદગી ભર સુધી તમે સીએ રહો, એ શુભેચ્છા વિધરા પરમાત્મા.